एक जुलाई अमदावाद ज नहीं परंतु राज्यभर में 180 अलग अलग जगह रथयात्रा योजा छे। रथयात्रा शांतिपूर्ण रीते योजाय ते माटे पोलिस बंदोबस्ते लईने आज राज्यना डीजीपीए अमदावाद पोलिस कमिश्नर कचेरी खाते उच्च अधिकारी साथे बैठक योजी। आ बैठक में रथयात्रा बंदोबस्त की समीक्षा करी तथा जरूरी सूचनाओ पण आपवामां आवी। बैठक में रथयात्रा रूट तथा एलर्ट ने लईने खास चर्चाओ करवामां आवी हती तथा रथयात्रा में राखवानी तकेदारी अंगे जरूरी सूचनाओ आपी हती। आ वर्षे राज्य में 180 रथयात्रा योजाशे जेमां सौथी मोटी रथयात्रा अमदावादनी रहेशे जेमां 10 लाख लोको भाग लेशे अने 19 किलोमीटरनो रूट रहेशे। अमदावाद बाद भावनगर जिल्लामां 1 लाख जनसंख्यावाळी रथयात्रा योजाशे। आ उपरांत अमदावादना बंदोबस्तमां अमदावाद बहारथी 4 डीजीपी आईजी 20 एसपी साइन डीवायएसपी 150 पीआई 300 पीएसआई 200 2000 पुलिस कर्मी 21 एसआरपी कंपनी बोलावामां आवी छे। જે છે મેં જે રીતે બતાવ્યું એ 2020 અને 21માં તો અલગ હતું કારણ કે ત્યારે રથયાત્રા 2020માં તો થઈ નથી અને 2021માં ટ્રંકેટેડ રથયાત્રા હતી પણ આ વખતે 2019માં જેટલું બંદોબસ્ત આપવામાં આવેલ હતી એટલું જ બંદોબસ્ત આ વખતે પણ આપવામાં આવશે। બોડી વોર્ન કેમેરાથી કેટલા પોલીસ કર્મીઓ સજ્જ રહેશે? એટલે બોડી વોર્ન કેમેરા ટોટલ 10,000 બોડી વોર્ન કેમેરા છે એટલે દરેક જિલ્લામાં અને શહેરોમાં વેચણી કરવામાં આવેલ છે એટલે 10,000 જે છે બોડી વોર્ન કેમેરાથી પોલીસ કર્મીઓ સજ્જ રહેશે। એ પૈકી અમુક કેમેરા એવા છે કે જેની રેકોર્ડિંગ થશે અને અમુક કેમેરા એવા છે કે જેનું ફીડ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે એટલે એ 1,000 જેટલા કેમેરાની ફીડ આપણને લાઈવ ફીડ ત્યાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતે અને જે તે જિલ્લાના કંટ્રોલ રૂમ ખાતે આપણને ફીડ મળશે। તો આ રીતની ડ્રોનની વ્યવસ્થા કરવામાં આવેલ છે, બોડી વોર્નની વ્યવસ્થા, કેમેરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને એ ઉપરાંત હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ અમદાવાદ સિટી દ્વારા કરવામાં આવેલ છે। જે છે મેં જે રીતે બતાવ્યું એ 2020 અને 21